नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे प्रकरण बे एटले के सूक्ष्मजीवो मित्र अने शत्रु विज्ञान अने टेक्नोलॉजी विषय में धोरण आठ एना माटेनो मित्रों लेक्चर तीजो छे। अगाउना लेक्चर में मित्रों आपणे एना विशे वात करी थी के सूक्ष्मजीवो क्या रहे छे, सूक्ष्मजीवो नो उपयोग शू छे, कई कई जग्याए सूक्ष्मजीवो नो उपयोग थाय छे, साथे दही अने ब्रेड बनाववा माटे सूक्ष्मजीवो नो उपयोग कया प्रकारे छे एना विशे वात करी गया था। अने आजे आपणे हवे लेक्चर त्रीजा में एटले के त्रीजा लेक्चर में आपणे ईस्ट नो उपयोग एनो उपयोग शू छे, सूक्ष्मजीवो एनो व्यापारी उपयोग शू छे અને સૂક્ષ્મજીવોનો ઔષધિ ઉપયોગ શું છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો, ઈસ્ટનો ઉપયોગ તો આના માટે આપણે ઘરગથ્થુની અંદર, ઘર વપરાશની અંદર આપણે આ વસ્તુ જોઈ ગયેલા છીએ, એના વિશે હું તમને થોડીક માહિતી આપું। તો એક પાત્ર લેવાનું, સ્ટીલનું અથવા તો કોઈ વાસણ અથવા તો એવું કોઈ પાત્ર લેવાનું, એ પાત્રમાં તમારે 1/2 કિલોગ્રામ મેદો લેવાનો, 1/2 કિલોગ્રામ એટલે 500 ગ્રામ તમારે શું કરવાનું, મેદો લેવાનો। ત્યારબાદ એની અંદર થોડીક તમારે ખાંડ ઉમેરવાની, ખાંડ ઉમેરી અને પછી તમારે એની અંદર ગરમ પાણી ઉમેરવાનું, ગરમ પાણી ઉમેર્યા બાદ એ જે મિશ્રણ છે એને બરોબર હલાવી દેવાનું, અને હલાવી અને એને થોડાક સમય સુધી અથવા તો 2-3 કલાક સુધી એને તમારે રહેવા દેવાનું। તો રહેવા દેશો તો એ તો શું જોવા મળશે, તો એ જે પાત્ર છે એ પાત્રની અંદર મેદો છે એ મેદો તમને ફૂલેલો જોવા મળે છે, એ મેદો જે છે એ શું છે, ફૂલેલો જોવા મળે છે। બરોબર મિત્રો, તો ફૂલેલો જોવા મળે છે, સાથે એની અંદર થોડુંક એક વાત હું તમને કહેવાની ભૂલી ગયો કે ઈસ્ટ પાવડર તમારે થોડું ઉમેરી દેવાનું, પાત્ર લેવાનું, કોઈ પાત્ર લેવાનું, એ પાત્રની અંદર 1/2 કિલોગ્રામ તમારે મેદો લેવાનું, મેદો લીધા બાદ એની અંદર થોડીક તમારે ખાંડ ઉમેરી દેવાની, અને પછી તમારે ગરમ પાણી ઉમેરી બરોબર હલાવી અને એની અંદર ઈસ્ટ પાવડર તમારે ઉમેરી દેવાનું, અને એને 2-3 કલાક સુધી તમારે રહેવા દેવાનું। તો 2-3 કલાક સુધી રહેવા દેશો તો એના પરિણામે અંતે તમને શું જોવા મળશે, તો જે પાત્રની અંદર તમે મેદાનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તો શું જોવા મળે છે, મેદો એ ફૂલેલો જોવા મળે છે। કેવું જોવા મળે છે, ફૂલેલો જોવા મળે છે। કેમ, કારણ કે તમે અંદર શું ઉમેર્યું હતું, ઈસ્ટ ઉમેર્યું હતું, અને ઈસ્ટ એ શું કરે છે તો ઝડપથી વિભાજન પામે છે, શું કરે છે, ઈસ્ટ એ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે એના પરિણામે મેદો એ તમને ફૂલેલો જોવા મળે છે। અને આ વસ્તુ તમે ખમણ બનાવો છો એ પ્રક્રિયાની અંદર પણ તમે જોઈ ગયેલા છો, ખમણની અંદર આથોવાની પ્રક્રિયા થાય છે, ખમણ તમને ફૂલેલો જોવા મળે છે, બરોબર। તો એની અંદર શું થાય છે તો શ્વસનની પ્રક્રિયાને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે। ઈસ્ટ પાવડરની જગ્યાએ તમે કોઈક સોડા પણ તમે ઉમેરી શકો છો, ખાવા માટેના જે સોડા આવે છે સોડા પણ તમે ઉમેરી શકો છો। તો અહીંયા શું થાય છે, ઈસ્ટ એ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, એના પરિણામે મેદો તમને કેવું જોવા મળે છે, ફૂલેલો જોવા મળે છે। મિત્રો, ઈસ્ટનો ઉપયોગ ક્યાં થાય છે, તો બ્રેડ બનાવવા માટે, પેસ્ટ્રી બનાવવા માટે, પેસ્ટ્રી તમે જોઈલી છે તો એ પેસ્ટ્રી બનાવવા માટે, સાથે જે તમે બર્થડે પર જે કેક લાવો છો એ કેક બનાવવા માટે, બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ આધારભૂત છે। એટલે શું થાય છે તો ઈસ્ટનો ઉપયોગ શું છે, તો બ્રેડ બનાવવા માટે, પેસ્ટ્રી બનાવવા માટે અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે। તો આ ઈસ્ટનો ઉપયોગ છે, યાદ રાખજો। તો આપણે ઈસ્ટ વિશે વાત કરી, ઈસ્ટના ઉપયોગો વિશે આપણે વાત કરી કે શ્વસન દરમિયાન શું કરે છે, CO2 મુક્ત કરે છે, જે તમે મેદો લઈ લીધો છે, મેદાની અંદર તમે ખાંડ નાખી પાણી ઉમેર્યું, મિશ્રણ બનાવીને એની અંદર ઈસ્ટ પાવડર ઉમેર્યું અને 2-3 કલાક સુધી રહેવા દીધું, તો મેદો એ તમને ફૂલેલો જોવા મળ્યો। કેમ, કારણ કે ઈસ્ટ પાવડર ઉમેર્યું, તો ઈસ્ટ શું કરે છે, ઝડપથી વિભાજન પામી જાય છે અને શું કરે છે, શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, એના પરિણામે શું થાય છે, મેદો એ ફૂલેલો જોવા મળે છે। સાથે ઈસ્ટનો ઉપયોગ ક્યાં થાય છે, તો બ્રેડ બનાવવા માટે, પેસ્ટ્રી બનાવવા માટે અને કેક બનાવવા માટે, બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે।
અને હવે આપણે સૂક્ષ્મ જીવોનો વેપારી ઉપયોગ એના વિશે આપણે વાત કરવી છે. તો સૂક્ષ્મ જીવોનો વેપાર ક્ષેત્રે પણ એનો ઉપયોગ થાય છે મિત્રો. તો તમને ખ્યાલ છે કે આલ્કોહોલ એટલે કે દારૂ, જેનાથી તમે બધા પરિચિત જ છો, તો એ આલ્કોહોલ એટલે કે દારૂ એ બનાવવા માટે, એની બનાવવા માટે, બનાવટ કરવા માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. હવે તમને થોડી વાત કહું તો દારૂની બનાવટ કઈ રીતે થાય. તો દારૂની બનાવટની અંદર શું હોય છે, તો નકામાં જે સડી ગયેલા જે ફળો, કચરેલા ફળો એને પાત્રમાં લેવામાં આવે છે. કોહવાણની વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે છે. વિઘટનની પ્રક્રિયા બરોબર થશે, એ કચરેલા ફળોનો જે રસ નીકળી જાય છે એને શું કરવામાં આવે છે, તો કોઈ મોટા પાત્રમાં લેવામાં આવે છે. કોઈ મોટા પાત્રની અંદર લઈ અમુક પ્રકારના થોડાક અંદર રસાયણો ઉમેરવામાં આવે છે અને બરોબર એને ઉકાળવામાં આવે છે, અને ઉકાળ્યા બાદ એમાંથી પછી દારૂ તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, મોટા પાયે આલ્કોહોલ એટલે કે આ આલ્કોહોલ અથવા તો દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગર ના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ જીવોનો ઉપયોગ ક્યાં થાય છે, તો આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એનું બીજું નામ યાદ રાખજો વિનેગર, એના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. સાથે મિત્રો, જવ, દહી, ચોખા તેમજ કચરેલા ફળોના રસમાં રહેલ જે પ્રાકૃતિક સર્કરા છે, એ પ્રાકૃતિક સર્કરામાં ઈસ્ટને ઉછેરીને, કોને ઉછેરીને, ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલ નું ઉત્પાદન કરવામાં આવે છે. આલ્કોહોલ નું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે, જવ, દહી, ચોખા તથા કચરેલા જે ફળો છે એના રસમાં રહેલી જે સર્કરા છે એ સર્કરામાં ઈસ્ટ ઉછેરીને, શું ઉછેરીને, ઈસ્ટ ઉછેરીને આલ્કોહોલ નું ઉત્પાદન કરવામાં આવે છે. ચલો એક થોડીક પ્રવૃત્તિ આપણે થોડીક તમને વાત કરું. તો કોઈ પાત્ર લેવાનું, કાચનું લો અથવા તો સ્ટીલનું લો, ગમે તે કોઈ પાત્ર લેવાનું અથવા તો તમે બીકર લો, તો એ બીકરની અંદર તમારે શું કરવાનું, તો પાણી અડધું બીકર પાણીથી ભરી દેવાનું. ત્યારબાદ એની અંદર શું કરવાનું, તો ખાંડ નાખવાનું. ખાંડ નાખ્યા બાદ એને શું કરવાનું, એની અંદર થોડુંક ઈસ્ટ પાવડર તમારે ઉમેરી દેવાનું અને એને ઢાંકી અને કોઈ ગરમ વાતાવરણે તમારે 2-3 કલાક સુધી તમારે મૂકી રાખવાનું. અને 2-3 કલાક સુધી તમે મૂકી રાખશો અને પછી તમે ચેક કરશો તો એમાંથી વિશિષ્ટ પ્રકારની સુગંધ આવશે, વિશિષ્ટ પ્રકારની ગંધ આવતી તમને જોવા મળે છે. અને એ જે ગંધ હોય છે એ ગંધ શાનું હોય છે, આલ્કોહોલની હોય છે. શાની હોય છે, આલ્કોહોલની હોય છે. તો મિત્રો, આલ્કોહોલનું ઉત્પાદન યાદ રાખજો કઈ રીતે કરવામાં આવે છે, તો જવ, દહી, ચોખા તેમજ કચરેલા ફળોના રસમાં, કચરેલા ફળોના રસમાં રહેલી જે સર્કરા છે એ સર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, સર્કરા એટલે કે ખાંડ નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને આથવણ કહેવાય છે. તો આ એક આથવણની વ્યાખ્યા છે, યાદ રાખજો કે સર્કરા એટલે કે ખાંડ એનું શામાં આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ, આથવણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને 1857માં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિક, કયા વૈજ્ઞાનિકે, લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આથવણની શોધ કરી હતી. તો આથવણની એક શોધ છે, ધ્યાન રાખજો કે કયા વૈજ્ઞાનિકે કરી હતી, લુઈ પાશ્ચરે. 1857માં લુઈ પાશ્ચર નામનો જે વૈજ્ઞાનિક હતો એ વૈજ્ઞાનિકે આથવણની શોધ કરી હતી. તો આ આપણે શાના વિશે સમજ્યા, સૂક્ષ્મ જીવોનો વેપારી ઉપયોગ શું છે એના વિશે સમજ્યા. વેપારી ઉપયોગની અંદર ફરી એક વાર થોડું રિપીટ કરી લઉં, ધ્યાન રાખજો કે આલ્કોહોલ, દારૂ તેમજ એસિડિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. બીજું, જવ, દહી, ચોખા તેમજ કચરેલા ફળો એના રસમાં રહેલી જે સર્કરા છે એ સર્કરામાં ઈસ્ટને ઉછેરી અને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું કે સર્કરા એટલે કે ખાંડ એનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને આપણે આથવણ કહીએ છીએ. અને આથવણની શોધ 1857માં લુઈ પાશ્ચરે કરી હતી. અને હવે પછીનો મુદ્દો છે મિત્રો, સૂક્ષ્મ જીવોનો ઔષધિ ઉપયોગ. સૂક્ષ્મ જીવોનો ઔષધિ ઉપયોગ, તો તમને એક વાત કહી દઉં, ઔષધો બનાવવા માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે તમે બીમાર પડો છો, તમે તાવ આવે છે તો તમે ડૉક્ટર જોડે જાઓ છો, તો ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા તો તમને કેપ્સ્યુલ આપે છે અથવા તો કોઈ તમને ગોળી આપે છે. તો એ કેપ્સ્યુલ
એ ગોળી અને એ જે ઇન્જેક્શન છે એ સામાથી બનાવવામાં આવે છે મિત્રો, તો સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે. હવે પેનિસિલિયમ નું ઇન્જેક્શન આપ્યું તો પેનિસિલિયમ સામાંથી મળે, તો પેનિસિલિયમ ફૂગમાંથી મળે છે. પેનિસિલિયમ નું જે ઇન્જેક્શન આપ્યું તો એ જે પેનિસિલિયમ નું જે ઇન્જેક્શન છે એનું ઉત્પાદન સામાંથી કરવામાં આવ્યું, પેનિસિલિયમ ફૂગમાંથી. તો ફૂગ એ શું થયું, એક પ્રકારનું સૂક્ષ્મજીવ થયું. તો એન્ટીબાયોટિક ગોળી, કેપ્સ્યુલ અને પેનિસિલિયમ નું ઇન્જેક્શન વગેરે જેવા ઔષધો નું સ્ત્રોત પણ છે સૂક્ષ્મજીવો છે. એટલે આ જે એન્ટીબાયોટિક, કોઈ ગોળી, કોઈ કેપ્સ્યુલ કે પછી પેનિસિલિયમ નું ઇન્જેક્શન સામાંથી તૈયાર કરવામાં આવે છે, સૂક્ષ્મજીવોમાંથી તૈયાર કરવામાં આવે છે. હવે આ ઔષધો, એ જે ઔષધો છે, આ જે ઔષધો, એ ઔષધો શું કરે છે, તો શરીરની અંદર જે બીમારી પેદા કરનારા જે સૂક્ષ્મજીવો છે એનું શું કરે છે, નષ્ટ કરે છે, અને એમની વૃદ્ધિ શું કરે છે, અટકાવે છે. અને એમની વૃદ્ધિ અટકાવે છે એટલા માટે એવા જે ઔષધો છે એને આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ. તો આ એક એન્ટીબાયોટિકની વ્યાખ્યા, શું કે એવા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને એમની વૃદ્ધિ અટકાવે છે એવા ઔષધોને એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. બરોબર, તો આ એક એન્ટીબાયોટિકની વ્યાખ્યા. અને મિત્રો, એન્ટીબાયોટિક એનું ઉત્પાદન એ બેક્ટેરિયા અને ફૂગમાંથી એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એવી એન્ટીબાયોટિકના એક ત્રણ ઉદાહરણ છે. એક સ્ટ્રેપ્ટોમાયસિન, આ એક એન્ટીબાયોટિક છે. બીજી ટેટ્રાસાયક્લિન, આ એક એન્ટીબાયોટિક છે. અને ત્રીજી એરિથ્રોમાયસિન, આ પણ શું છે, એન્ટીબાયોટિક છે. તો આ ત્રણેય એન્ટીબાયોટિક એનું ઉત્પાદન કિસામાંથી, તો બેક્ટેરિયા અને ફૂગમાંથી એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો યાદ રાખજો, અહીંયા એન્ટીબાયોટિકના ઉદાહરણ છે સ્ટ્રેપ્ટોમાયસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાયસિન. આ શું છે, એન્ટીબાયોટિકના ઉદાહરણ છે. અને આ જે એન્ટીબાયોટિકનું ઉત્પાદન એ બેક્ટેરિયા અને ફૂગમાંથી કરવામાં આવે છે. અને બેક્ટેરિયા અને ફૂગ એ શું છે, સૂક્ષ્મજીવો છે. એટલે અહીંયા મુદ્દાનું નામ શું છે, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. એટલે ઔષધો બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. અને એના સિવાય મિત્રો, કેટલાય ઔષધો, જુદા જુદા પ્રકારના અન્ય ઔષધો છે એનું ઉત્પાદન પણ શામાંથી કરવામાં આવે છે, સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. અને એ ઔષધોને અમુક પ્રકારના રોગોની સારવાર માટે પણ વાપરવામાં આવે છે. તો આ આપણે સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ વિશે આપણે ભણ્યા. ફરી એક વાત રિપીટ કરું, ધ્યાન રાખજો કે એન્ટીબાયોટિક ગોળી, કેપ્સ્યુલ અને પેનિસિલિયમનું ઇન્જેક્શન, આ પેનિસિલિયમનું ઇન્જેક્શન ક્યારે આપણે, ડૉક્ટર જ્યારે તમને તાવ આવે ત્યારે. તો આ જે ઔષધો છે એ ઔષધો એ શામાંથી બનાવવામાં આવે છે, સૂક્ષ્મજીવો. આ ઔષધો એ શું કરે છે, બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે, એમની વૃદ્ધિ શું કરે છે, અટકાવે છે. એટલા માટે એવા ઔષધોને શું કહીએ છીએ આપણે, એન્ટીબાયોટિક આપણે કહીએ છીએ. અને એ એન્ટીબાયોટિક એનું ઉત્પાદન શામાંથી કરવામાં આવે છે, બેક્ટેરિયા અને ફૂગમાંથી. તો એન્ટીબાયોટિકના ઉદાહરણ ત્રણ છે, સ્ટ્રેપ્ટોમાયસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાયસિન. તો અહીંયા આપણે આ સૂક્ષ્મજીવોનો ઔષધી ઉપયોગ, સૂક્ષ્મજીવોનો વેપારી ઉપયોગ અને ઈસ્ટનો ઉપયોગ શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યા મિત્રો. આ જે માહિતી છે, આ જે ત્રણ મુદ્દા છે, એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 20 ઉપર છે. એક વખત બુકમાંથી વાંચી લેજો, ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડીયો છે જ, વિડીયોને પણ તમે અંદરથી તમે સ્ટોપ કરીને તમે સમજી લેજો, ચોપડીમાંથી એકવાર વાંચી લેજો. અને નેક્સ્ટ આપણે આના પછીના લેક્ચરમાં નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.